કોરોના રોકવા અનેક નિયંત્રણો વચ્ચે રાહતની ખબર છે હાલમાં કોઈ પણ પ્રકારનું ગભરાહટ રાખવાની જરૂર નથી અમદાવાદના દૂધ કેન્દ્રો પર દૂધ હાલમાં મળી રહ્યું છે ગ્રાહકો શાંતિપૂર્વક રીતે તે દૂધ મેળવી રહ્યા છે અમદાવાદમાં ત્રણ કેસ અને ગુજરાતમાં કોરોનાના સાત કેસ નોંધાયા છે કોરોના વાયરસની અસરને પગલે લોકોમાં એક પ્રકારની દહેશત છે પરંતુ સરકારે તમામ લોકોને અપીલ કરી છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે કોઈપણ પ્રકારની ભાગદોડ કરશો નહીં દૂધ હોય કે અન્ય કોઈપણ કરિયાણાની વસ્તુ હોય શહેરના તમામ વિસ્તારોના જુદા જુદા કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનોમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે હાલમાં ઘાટલોડિયા વિસ્તારમાં આપણે જોઈ રહ્યા છીએ દૂધ વિતરણ કેન્દ્ર છે કે જ્યાં રાબેતા મુજબ શાંતિપૂર્વક માહોલમાં ગ્રાહકો આવી રહ્યા છે પૂરતા પ્રમાણમાં તેને જેટલું દૂધ જોઈએ તે મળી રહ્યું છે એટલે કોઈપણ પ્રકારનો ડર કે ગભરાટ રાખવાની જરૂર ખુદ લોકોને કરી છે કે જીવન જરૂરિયાતની કોઈ પણ ચીજ વસ્તુઓની કોઈ પણ પ્રકારમાં અછત સર્જાવાની નથી એટલે લોકોએ ચિંતા રાખ્યા વગર ગભરાટમાં આવ્યા વગર કોઈ પણ પ્રકારની બિનજરૂરી ખરીદી કરવાની જરૂર નથી કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલાજી ચોવીસ કલાક અમદાવાદ અમદાવાદ શહેરના નગરજનોને વિનંતી કરું છું કે કોઈ વસ્તુની ખોટ નથી પડવાની મોલ જેવી જગ્યાઓ પર ભેટ ન કરવા વિનંતી કરું છું અમદાવાદના મેયર બીજલબેન પટેલે શહેરીજનોને આ ખાસ અપીલ કરી છે તેમજ કોરોના વાયરસ સામેની લડાઈમાં સાથ અને સહકાર આપવા માટે તેમણે વિનંતી કરી કોરોનાને લઈને હાલમાં દેશભરમાં વિકટ પરિસ્થિતિ ઉદભવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આગામી રવિવારે જનતા કરફ્યુ રાખવાની અપીલ દેશવાસીઓને કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં કઈ રીતે અમલ થશે મ્યુનિસિપલ તંત્રે શું શું તૈયારીઓ કરી છે અને લોકોને શું સંદેશો છે તે માટે આપણી સાથે વાત કરવા શહેરના મેયર બિજલ પટેલ હાજર છે બિજલબેન જે પ્રમાણે પ્રધાનમંત્રી અપીલ કરી કોર્પોરેશનનો શું રોલ અને શહેરના પ્રથમ નાગરિક તરીકે શહેરીજનોને તમારે શું અપીલ વિશ્વમાં ફેલાયેલા ઘાતક વાયરસ કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના સામે આ વાયરસ સામે લડવા માટે નિર્ભયતાથી લડવા માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મક્કમતાથી અને લોકહિતમાં નિર્ણયો લેવાયા છે જેમાં રવિવાર બાવીસ ત્રણ બે હજાર વીસના રોજ સવારથી રાતના નવ વાગ્યા સુધી જનતા કરફ્યુ પાળવાની અપીલ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનહિતના કામોમાં આપ સૌ નગરજનોએ ઉમળકાભેર સાથ સહકાર આપ્યો છે તેવો જ સાથ સહકાર કોરોના વાયરસ સામે લડવા માટે પણ આ શહેરના પ્રથમ નાગરિક તરીકે આપ સૌ આપશો તે રીતેની હું અપીલ કરું છું અને એની સાથે સાથે લોકોને બીજી નમ્ર અપીલ કરું છું કે આવી બાબતથી ગભરાઈને પેનિક થશો નહીં દરેકને જીવન જરૂરી વસ્તુઓ મળી જ શકવાની છે તેના માટે કોઈ મોલમાં જઈને કે બીજી કોઈ જાહેર જગ્યાએ જઈને ભીડ એકત્ર કરશો નહીં અને એની સાથે બીજી વાત કરવા માંગુ છું કે કોરોના વાયરસ સામે લડવા માટે જ્યારે આપણે સૌને એક આહવાન કરવામાં આવ્યું છે કે જ્યારે આપણા હાથ વારંવાર સાબુથી ચોખ્ખા કરીને ધોવા મોઢા ઉપર કે આંખ આગળ નાક આગળ ન લગાવવા માટે પણ હું અપીલ કરું છું એની સાથે સાથે વધારે તકલીફ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરશો અફવાઓથી સાવધાન રહેશો અને સાવધાની અને સતર્કતા એ જ ઉપચાર છે એની સાથે સાથે નાના બાળકો અને વયોવૃદ્ધ આવશ્યકતા ના હોય ત્યાં સુધી ઘરની બહાર ના નીકળશો કોરોના વાયરસ સામે આ જ ગ્રુપના લોકો જીવલેણ સાબિત થયું છે અને વધુ માહિતી માટે એકસો ચારનો સંપર્ક કરશો તેવી હું નગરજનોને અપીલ કરવા માગું છું એની સાથે સાથે આ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન છે તો માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ આહવાન છે શહેરના પ્રથમ નાગરિક તરીકે પણ હું આહવાન કરું છું પણ શહેરમાંથી જુદી જુદી પાંત્રીસથી વધાર સંસ્થાઓએ આજે મને વોટ્સઅપ અને મેઇલ દ્વારા અને પર્સનલ કાગળ દ્વારા પણ પોતે આ રવિવારના કાર્યક્રમમાં જોડાવા તૈયાર છે તેવી રીતના મને આજે તે લોકોએ સંદેશ પહોંચાડેલો છે મેયર સાહેબ ધીમે ધીમે અમદાવાદ શહેરમાં પણ પરિસ્થિતિ વિકટ થઈ રહી છે સવાર સુધી જે કેસની સંખ્યા ઓછી હતી રાજ્યમાં હવે આંકડો સાત પર પહોંચ્યો અને અમદાવાદમાં ત્રણ કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે હજી ન વધે તેના માટે તંત્રની શું તૈયારી છે ટૂંકમાં ટૂંકમાં એટલું જણાવી શકું કે કોઈક જગ્યાએ બહાર આવવા સાથે જ થઈને કંઈ આ કોરોના ફેલાશે એ દહેશતમાંથી બહાર આવવું જરૂરી છે પણ જે લોકો આપણા નગરજન હોય કે નગરના બહારના લોકો પણ જ્યારે પરદેશથી અમદાવાદમાં આવી ચૂક્યા છે તે લોકોને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે આવી રહ્યા છે અથવા આવી ચૂક્યા છે તે લોકોને ચૌદ દિવસ આઇસોલેશનમાં રાખવા માટે અથવા તેમના પરિવારને પણ વિનંતી કરું છું કે તે લોકોને આઇસોલેશનમાં રાખવા આમાં દવાખાના કે હોસ્પિટલ જેવું જરૂર નથી તે લોકોને ઘર વપરાશની સંપૂર્ણ જવાબદારી જે ખાવા પીવાની વસ્તુથી માંડીને દરેક વસ્તુ આપવાની જવાબદારી કોર્પોરેશનની છે પણ તેમને આઇસોલેશન એટલે એક જાતનું નજર કેદમાં રાખવાની વાત છે અને જો ચૌદ દિવસ પછી બી કોઈ શંકાસ્પદ કેસ નહીં જણાય તો તેમને ઘેર જવાની પણ છૂટ આપવામાં આવશે પણ જો તે લોકો બીજા કોઈ નગરજનના સંપર્કમાં આવશે અને પછી આ રોગ ચેપથી ફેલાય તો સમગ્ર નગરને પણ આ નુકસાન કરી શકે છે તેના માટે મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવા લોકો જે પરદેશથી આવ્યા છે તેમને આઇસોલેશન માટે થઈને ચૌદ દિવસ એમાં રહેવું જરૂરી છે અમદાવાદ શહેરમાં જે રીતે કેસની સંખ્યા વધી રહી છે પરિસ્થિતિ વધુ વિકટ ન બને તે માટે મ્યુનિસિપલ તંત્ર અને શહેરના મેયરની શહેરીજનોને એક જ અપીલ છે કે જે કોઈ કોરોના અસરગ્રસ્ત દેશમાંથી આવનારા મુસાફર હોય શહેરીજનો હોય તો ચોક્કસથી તંત્રને પોતાના અંગત રીતે તેની જાણ કરે અને ચૌદ દિવસ સુધી પોતે અને પોતાના પરિવારને આઇસોલેશનમાં રાખે જેથી કરીને કોરોનાનો જે જીવલેણ ચેપ છે તે અન્ય કોઈ પણ શહેરીજનને ન લાગે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી ચોવીસ કલાક અમદાવાદ